લંડન માં એક બેન અચાનક એક દિવસ પોતાના ભાઈને એને ફોન કર્યો. ફોનના સમાચાર એવા દુઃખદાયક હતા, સગો ભાઈ હલી ગયો. બેને ભાઈને સમાચાર આપ્યા કે ભાઈ, તારા ભાણિયો આજ સવારથી દેખતો બંધ થઈ ગયો. ભાઈ હલી ગયો. અરે, ઇન્ડિયાની અંદર ટ્રીટમેન્ટ એટલી નથી જેટલી લંડનમાં છે, તો લંડનમાં ટ્રીટમેન્ટ કરાવને, ફોન શા માટે કરે છે મને? બેને ભાઈને કીધું, ભાઈ તને એમ લાગે તારા બનેવી એ કોઈ કોઈ ડોક્ટરને બાકી રાખ્યા છે? સર્જન સુધી પહોંચી ગયા. સર્જને પણ હાથ ઊંચા કરીને કહી દીધું, ઈસ લડકે કી રોશની વાપસ નહીં આ સકતી. 2.5 વર્ષનો ભાણિયો બેન ભાઈને ફોન કરીને કહે છે, ભાઈ એક દિવસ અચાનક સવારે ઉઠ્યા પછી તારો આ ભાણિયો બાથરૂમમાં જતી વખતે આમામ કરીને ચાલતો હતો ને, એટલે મારી નજર પડી, એટલે મેં પૂછ્યું, બેટા આમ કેમ કરે છે? નાટક કરે છે? નહીં માં, દેખાઈ નહીં દે રહા હૈ. ક્યા બાત હૈ, બહુ ઝાંખું ઝાંખું દેખાય છે. માએ તો બાથરૂમ કરાવી દીધું. તરત દોડ્યા ડોક્ટર પાસે, એક ડોક્ટર થી બીજો ડોક્ટર, બીજા થી ત્રીજા ડોક્ટર, ત્રીજા થી ચોથા ડોક્ટરોએ હોસ્પિટલના અને સર્જનના એડ્રેસ આપ્યા. સર્જનની પાસે ગયા, બધાએ હાથ ઊંચા કરી દીધા, કોઈક વિચિત્ર રોગ છે, પકડાતો નથી, સર્જરી કરશું તો પણ આંખ પાછી આવે એમાં કોઈ માલ નથી. હાથ હેઠા મુકાઈ ગયા છે, શ્વાસ મા બાપનો ધીમો થઈ ગયો છે. જેના ઉપર આશા અને અરમાન હોય એ જ છોકરો 2.5 વર્ષની ઉંમરે રોશની ગુમાવી બેસે, એના વગર આખી જિંદગી ચાલે કઈ રીતના? તમને ખબર છે, સાધુ જીવનમાં એક વખત એક આંગળી કદાચ ઓછી વધતી હોય ને તો ચલાવી લેવાય છે. સાધુ જીવનમાં એકવાર ફ્રેક્ચર થઈ ગયું હોય, ઓપરેશન કરાવી લીધું હોય દીક્ષા પહેલા, તો એને હજી દીક્ષા આપી શકાય. કાનનો પડદો કદાચ ઢીલો પડી ગયો હોય, ઓછું સંભળાય છે, પણ મારા સાહેબ દીક્ષા લેવી છે. 50-60 કી ઉંમર હો ચુકી હૈ, બરાબર સુનાઈ નહીં દે રહા હૈ, ડોન્ટ વરી, સુનાઈ નહીં દે રહા હૈ ને વો ભગવાન કા વરદાન સમજ લો. સંભળાય છે તમને? હું શું બોલ્યો એ સંભળાયું કે તમારો પડદો ઢીલો પડી ગયો? કાનનો પડદો કદાચ ઓછો ચાલશે તો ચાલશે, પગમાં એકાદ ફ્રેક્ચર હશે તો ચાલશે, પણ ભગવાન કે છે આંખની રોશની કદાચ નહીં હોય તો નહીં ચાલે, ઓછી વધતી પણ નહીં ચાલે. અહીંયા આવ્યા પછી ગાયબ થાય એ વાત જુદી છે. દીક્ષા પહેલા કોઈ એમ કે મારા સાહેબ બાકી સબ બરાબર હૈ, આંખની રોશની નહીં હૈ, મુજે દીક્ષા દે દો, ભગવાન ના પાડે છે. 50 લાખ રૂપિયાનો ખર્ચો કરીને દીક્ષા લેવા માંગતો હોય, 50 કરોડ આસામીનો એ દીકરો હોય ને તો પણ એને દીક્ષા નહીં આપતા, કારણ કે આંખ નથી, સંયમ નથી. આંખ અને સંયમ એક સિક્કાની બે બાજુ છે, આંખ વગર સંયમનું પાલન થઈ શકે છે. છરી પડતા સંઘમાં નીકળ્યા છો, ચાલતા આવવાના છો કે ગાડીમાં આવવાના છો? પેદલ કે ગાડી મેં? પેદલ. પેદલ ચલને કે લીએ પાંવ જ્યાદા ચાહીએ કે આંખ જ્યાદા ચાહીએ? આ તો મેં પૂછ્યું એટલે આંખ નહીં તો શું બોલે, થોડો કોઈ વિશ્વાસ કરવા જરો નહીં. તે ગંગા જાય તો ગંગાદાસ, ને જમના જાય તો જમનાદાસ. ઓ કી નદી જાય રહી હૈ? વણે કહ્યું તું ગંગા, તો કહું ગંગા હૈ. ના ના, વણે કહ્યું તું જમના, હા તો જમના. મોરે કાય, મોરે કા જાય રહ્યું હૈ? પોણી તો હે, પગ વગર પણ ના ચાલે, આંખ વગર પણ ના ચાલે. હું તમને કહું છું તો પાછળથી બહેનો એમ કે છે, સાહેબ જીભ વગર પણ ના ચાલે. પૂરે રાસ્તે મેં મૌન પૂર્વક કિસને આજ વિહાર કિયા, પૂરે રાસ્તે મેં મૌન. જેન્ટ્સ મેં વાહ, યે તો અચ્છે રહા હૈ. બે એ મેરે સાથ ચલતા થા તું, મુજે ભી મૌન નહીં રખને દેતા થા.